ને વધારે તમે પસંદ શું પડતું હોય તમે શું મંગાવો છો? મને મારો આ ફેવરિટ ફૂડ હોય તો ઓરિયો છે. હું ગમે ત્યારે આવું ને એટલે પહેલો મારો ઓર્ડર એ જ હોય. ઓરિયો છે. પછી સિવાય કોઈ વસ્તુ? હા, એ સિવાય સેન્ડવિચ છે, પછી આઈસક્રીમ છે. હેલો, હરો, નમસ્તે, કેમ છો? મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે એક જબરજસ્ત વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું. ભાવનગરના ઘણા ખરા લોકોને આના વિશે કદાચ માહિતી નથી, તો મારું કામ જ તે તમને લોકોને માહિતી પહોંચાડવાનું છે. તો આજનો વિડીયો જે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો આજે હું આવ્યો છું મંત્રેશ સર્કલથી ટોપ 3 સર્કલ સુધીનો જે રોડ રિંગ રોડ કહેવાય ત્યાં આગળ સિલ્વર સ્કાય કોમ્પ્લેક્સમાં કુડોઝ એટલે કે ખુશ્બુ આઈસક્રીમની એક ફ્રેન્ચાઇઝી છે, પોતાની કંપનીની. ખુશ્બુ આઈસક્રીમ જે છે રાજકોટથી 74 કિલોમીટર દૂર દેરડી આવેલું છે, ત્યાં આગળ એનું યુનિટ છે, ત્યાં એનું મેન્યુફેક્ચરિંગ થાય છે. અને આખા ગુજરાતની અંદર આમ તમે જુઓ તો લગભગ 10 જેટલા આઉટલેટ એના છે. એમાંનું એક આ ભાવનગરનું આઉટલેટ છે અને ભાવનગરની આ ફ્રેન્ચાઇઝી છે. હવે આપણે એની વિગત તો બધી આગળ જાણશું, પણ એ પહેલાં હું તમને ખાલી જે કુડોઝ જે છે ફ્રેન્ચાઇઝી આ ખુશ્બુ આઈસક્રીમની જે છે એના વિશે તમે જણાવજો. એક ટાઈપનું કાફે છે, પછી કાફેની અંદર તમને કદાચ ખ્યાલ હશે કે કાફેની અંદર જે કંઈ નોર્મલ સેન્ડવિચ ને આ બધી વસ્તુ આવતી હોય એ કાફે ટાઈપની બધી વસ્તુઓ છે, એટલે કે ઇટરી છે. આઈસક્રીમ એન્ડ ઇટરી, આઈસક્રીમની અંદર ઘણી બધી વેરાયટીઓ છે. આનું ઇન્ટિરિયર બહુ જોરદાર છે, બધી વિગત આપણે આગળ જાણશું. મારી ચેનલમાં જો નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, મને સપોર્ટ કરજો. આ વિડીયો જે છે એ પૂરેપૂરો જોજો જેથી કરીને તમને પરફેક્ટ માહિતી મળી રહે. આ જે મારી સફર છે એમાં તમે સાથે મારી જોડાઈ જાઓ. તો એડ્રેસ જણાવી દઉં, આ જે છે એ મંત્રેશ સર્કલથી રોડ આવે છે, પછી આ જે રોડ છે એ ટોપથી તરફ જાય છે અને એની એક્ઝેક્ટ અત્યારે અહીંયા આ સિલ્વર સ્કાય કોમ્પ્લેક્સ અને અહીંયા કાફે છે. ખુશ્બુ આઈસક્રીમ છે એની ફ્રેન્ચાઇઝી છે કુડોઝ. તો ત્યાંના જે ઓનર છે એ માલદેવભાઈ, ભાઈ ઓળખ આપવાની જરૂર નથી લાગતી કેમ કે ઓલરેડી આપણે આની પહેલાંના વિડીયો જે મધુલી 2 છે એના ઓનર છે અને કુડોઝના પણ ઓનર છે, એટલે ઓળખાણની જરૂર છે નહીં. તો માલદેવભાઈ, આપણે આ કુડોઝની શરૂઆત ક્યારે કરી? 7-8 મહિના થઈ ગયા. 7-8 મહિના જેવું થયું પહેલાં. તો એક તો પહેલાં તો છે ને ટાઈમિંગ જણાવી દેવાનો, એટલે લોકોને ખ્યાલ આવે. સવારમાં 10 વાગ્યાથી રાતના 11:30 10-11. આ જે છે એ રિંગ રોડ છે, બરાબર? રિંગ રોડમાં અત્યાર સુધી મેં ધાબા જોયા હતા આ કે આવું એકદમ ઇન્ટિરિયર સરસ હોય એવું કાફે પહેલીવાર મેં જોઈ લીધું. તો એનું તમને એ કેવી રીતે માઇન્ડમાં આવ્યું? હા, અહીંયા અત્યારે ઓલરેડી બધે ચાઇનીઝ છે, પંજાબી છે, કાઠિયાવાડી, આ બધી વસ્તુ આઈસક્રીમ કે ફાસ્ટફૂડનું શરૂઆત અહીંયા કોઈ કરી નહોતી. એ પહેલાં આપણને એવો વિચાર આવ્યો કે આ વસ્તુ કરીને વ્યવસ્થિત વ્યવસ્થિત કાફે હોવું જોઈએ આ રોડ ઉપર. તમારું આ પહેલું કાફે છે એટલે આ રોડ ઉપર તમને છે ને ધીમે ધીમે તમને રિસ્પોન્સ બહુ સારો મળશે. બાકી ઓવરઓલ આમ 7-8 મહિનામાં તમને કેવો રિસ્પોન્સ મળે? ના ના, સરસ છે. હે ને, ધીમે ધીમે આમ યંગસ્ટર છે ને કાફેમાં જનરલી યંગસ્ટર વધારે આવે, એ લોકોને વધારે મજા આવે. ફ્રેન્ડ સર્કલ હોય એ લોકો આવતા હોય, બરાબર ને? માટે ત્યાં વ્યવસ્થિત ઇન્ટિરિયર બહુ સરસ છે, મને સારું લાગ્યું.
માલદેવભાઈ તમારો આભાર. ઓકે, થેન્ક યુ. ભાવનગર આવતો જતો ત્યારે મોસ્ટ ઓફલી મારે અહીંયા આવવાનું થાય જ તે. બરોબર. કારણ કે એક તો જેનું અહીંનું એન્વાયરમેન્ટ જે છે એક તો બહુ કુલ છે, મતલબ મજા આવે અને ફ્રેશનેસ ફીલ થાય, એટલે એ માટે આવીએ છીએ. આમ પ્રોપર તમે ભાવનગર ના? નહીં, પ્રોપર ભાવનગરનો નથી, પણ મોસ્ટ ઓફલી મારે વર્ક માટે ભાવનગર આવવાનું થાય છે, તો એ માટે હું કુડોઝની એકવાર વિઝિટ માટે આવું. કારણ કે મજા આવે. ફિઝિકલી ક્યાં ક્યાં? હું છું મહુવાનો. તમે અહીંયા જે કુડોઝમાં આવો તો લગભગ બધી જે આ ઇટરી છે અને આઈસક્રીમની ઓલું છે, બરાબર? તો તમને વધારે તમે પસંદ શું પડતું અને તમે શું મંગાવો? મને મારો અહીંયા ફેવરિટ ફૂડ હોય તો ઓરિયો છે. હું ગમે ત્યારે આવું ને એટલે પહેલું મારો ઓર્ડર એ જ હોય. બરાબર છે. પછી જો કોઈ ભાવે અને ખાઈએ તો વાત અલગ છે, બાકી ઓરિયો છે તો મારું ફાઇનલ જ. એ સિવાય કોઈ વસ્તુ? હા, એ સિવાય સેન્ડવિચ છે, પછી આઈસક્રીમ છે. એટલે આમ ઓવરઓલ તમને એન્વાયરમેન્ટ ને બધી વસ્તુ સારી લાગે એની, અને સર્વિસીસ બી સારી છે અને બહુ કોસ્ટલી બી નથી. હા, એટલે એવરેજ મૂળ વસ્તુ એ લોકોને શું હોય કે ભાઈ પ્રાઇસ જે મેઇન વસ્તુ હોય. હા, કોઈ પણ જગ્યાએ અને આવડું મોટું કાફે છે, આટલું ઇન્ટિરિયર સારું છે, છતાંય તે એની પ્રાઇસ લેવલમાં છે. ના ના, બરાબર છે. અને પ્લસ કે જે સર્વિસીસ છે એ આપણને તરત પ્રોવાઇડ થાય છે. કોઈ પણ વસ્તુ તમે મંગાવો તો વિધિન 10 મિનિટ્સની અંદર એ પ્રોવાઇડ થઈ જાય છે. તો તમારો આભાર. Thank you.
ટેસ્ટ છે. ઓવરઓલ છે ને પીઝા જે છે એક સરખો ટેસ્ટ ન હોતો હોય, બધી જગ્યાએ અલગ અલગ જેનું ટોપિંગ્સ અલગ અલગ હોય. આજે છે એ ફૂલ લોડેડ છે ચીઝ, એટલે લોકો અહીંયા વધારે પસંદ કરે છે. અને ઇટાલિયન પીઝા છે એ સૌથી બેસ્ટ છે એના, અને મને મજા આવી. હવે આપણે જે વેલ્વેટ રેડ વેલ્વેટ થીક છે એની વાત કરીએ. હવે તમે એનું ઉપરનું જો ટોપિંગ્સ તમને ખ્યાલ આવી જાય, એકદમ ફૂલ લોડેડ છે. આઈસક્રીમ પછી બધી જતું જે ક્યાંક ટોપિંગ્સ આવતું હોય, ડ્રાય ફ્રૂટ એ બધી વસ્તુ બહુ જોરદાર છે. અને મને જે આપણે ઘણી જગ્યાએ આપણે ઠીક છે આપણે લેતા હોય છે, અને મને આનો જે ટેસ્ટ છે એ થોડો યુનિક થાય છે, અલગ થાય છે, અને ખરેખર જોરદાર છે. ટોપિંગ એવું છે કે તમે જુઓ કે આપણે આઈસક્રીમ ખાઈએ છીએ કે ઠીક છે કે શું છે ખબર ના પડે, બધાનો સ્વાદ વન બાય વન થયા છે. ડ્રાય ફ્રૂટનો સ્વાદ પણ આવે, અને જેલી છે, ઘણી બધી વસ્તુ નાખેલી છે, અને બહુ જોરદાર વસ્તુ છે. મને મજા આવી, પર્સનલી રેકમેન્ડ કરીશ. રિંગ રોડ ઉપર આવો તો કુડોઝમાં એક વખત મુલાકાત જરૂર લેજો. વિડીયોને તમારા ગ્રુપમાં વધુ વધુ શેર કરજો, મને સપોર્ટ કરજો, અને આવા નવા વિડીયોની મોજ સાથે આપણે ફરીવાર મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય માતાજીને બધાને સીતારામ, વડીલોને જય શ્રી કૃષ્ણ, ખાઈ પીને જલસા કરો.